વાઘાવાડી રોડ ઉપર લૂંટને અંજામ આપવાની તૈયારી કરનાર બે ઇસમોને એલસીબી પોલીસે પિસ્તોલ અને કાર્તિક સાથે ઝડપી લીધા હતા. વાઘાવાડી રોડ ઉપર બે ઇસમો શંકાસ્પદ હાલતમાં આટાફેરા મારતા હોવાની બાતમી લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળી હતી, જેના અનુસંધાને પોલીસે દોડી જઈ વરણવાળા બંને ઇસમોને ઝડપીની પૂછપરછ કરતા નેસડાનો જયેશ ધનુભાઈ ડાંગર અને ઊંડવીનો ગોપાલ નરસિંહભાઈ વાઘેલા હોવાનું જાણવા મળ્યું હતું. તેને ચેક કરતા તેના કબજામાંથી પિસ્તોલ અને ત્રણ જીવતા કાર્તિક મળી આવ્યા હતા. ત્યારે બંને ઇસમોની અટકાયત કરી વધુ પૂછપરછ કરતા આ પિસ્તોલ અને કાર્તિક ભૂપત આહીરે પાલિતાણાના પ્રવીણ પાસેથી મેળવી લેવાનું તેના માણે જયેશને જણાવ્યું હતું. તે પિસ્તોલ લઈ આવ્યા બાદ વાઘાવાડી રોડ ઉપર લૂંટને અંજામ આપવાની વાતની કબૂલાત આપતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. ધીરે થી ગયો ને વાઘાવાડી રોડ ઉપર બ્લોડગેટ ચોકી પાસેથી બે ઇસમોને પકડી રોકી અને તેઓને ચેક કરતા તેમાંથી જયેશ ધનુભાઈ ડાંગર તેના નિફામમાંથી એક દેશી બનાવેલી પિસ્તોલ તથા ત્રણ કાર્તિક મળી આવેલા તથા તેની સાથે ભોગોપાલ નરસિંહભાઈ વાઘેલા તેની પાસેથી બીજા ત્રણ કાર્તિક મળી આવેલા, જે અનુસંધાને તેઓને એલસીબી લાવી વધુ પૂછપરછ કરતા તેઓ જણાવાઈ ગયા કે જયેશ ભનુભાઈ ડાંગર જે છે તે અગાઉ લૂંટ અને અપહરણના ગુનામાં હાલમાં જેલમાં હોય તેવા આરોપી ભૂપત નારાયણ આહીરના વાણીઓ થાય અને આ હથિયાર જે વખતે ભૂપતે તેને જણાવેલ કે તેમના મિત્ર પાલિતાણાના કોઈ પ્રવીણભાઈ પાસે પડેલું છે, તેનો મોબાઈલ નંબર તેને આપેલો અને તેની પાસે ત્યાં હથિયાર મેળવ્યું હતું અને આજ તેઓ વાઘાવાડી રોડ પર ગમે તે વેપારીને લૂંટવાનો પ્લાન કરતા એ, પરંતુ અગાઉથી બાકી મળી જતા તેઓને પકડી પડી કાયદેસર કાર્યવાહી કરી. તેઓને પણ આ ગુનામાં અમે આરોપી તરીકે અટક કરવાના છે અને તેઓને તેઓની પણ વહેલી તકે તરફ